અરવલ્લીની ગિરિમારામાં આવેલું વિજયનગર પોરો ફોરેસ્ટમાં પ્રવાસીઓનું ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે હાલ કાળઝાળ ગરમીના કારણે પ્રવાસીઓની નહિવત જેવી સંખ્યામાં જોવા મળ્યા હતા, જ્યારે ચોમાસામાં પહેલો વરસાદ પડતા જ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળશે. ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક એક દિવસીય પ્રવાસ પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોરોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગરના પોરોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. પોરો ફોરેસ્ટ ગુજરાતના વિજયનગર તાલુકામાં આવેલા આબાપુર ગામ નજીક એક સુંદર વન વિસ્તાર છે. હાલમાં કાળઝાળ ગરમીને લઈને પ્રવાસીઓ નહિવત જેવી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જોકે ચોમાસાના પહેલા વરસાદે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ ઘસારો જોવા મળે છે. પોરો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે, જ્યાંથી હરણાવ નદી નીકળે છે અને જંગલમાં ફેલાયેલી છે. નજીકના વિસ્તારોમાં હરણાવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને અન્ય વારસા સ્થળો આવેલા છે. સાબરકાંઠાના કાશ્મીર ગણાતા પોરોના જંગલમાં ચોમાસા દરમિયાન પ્રવાસીઓની ભીડ વધવા લાગે છે. સહેલાણીઓની સાથે કરા પ્રેમીઓ અને યુવાનોમાં પણ આ સ્થળ લોકપ્રિય છે. આ સ્થળના મોટાભાગના નજારાઓ કેમેરાની ક્લિક પહેલાં લોકોની આંખ અને હૈયામાં ક્લિક થઈ જતા હોય છે, એટલે જ ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ અદ્ભુત દ્રશ્યોનો ખજાનો પૂરો પાડે છે. તો પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ આ સ્થળ યુવાનોમાં લોકપ્રિય છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઈડર અને હિંમતનગરથી પ્રવાસીઓ અહીંના સ્થળની મુલાકાત લેતા હોય છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. ફોરેસ્ટની અત્યારે પોલો ફોરેસ્ટમાં અત્યારે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી છે અને ખૂબ જ પ્રમાણમાં ઘટાડો પ્રવાસીઓનો થયો છે. એનું કારણ છે કે અત્યારે જે ગરમી પડી રહી છે એના કારણે અને ગરમીના કારણે અત્યારે જંગલમાં લીલોતરી પણ નથી અને નદીમાં પાણી પણ ઓછું છે, જેને લઈને પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી થઈ છે. પરંતુ જેવું એક વરસાદ પડશે અને જેવી લીલોતરી અને જેવું વરસાદ ચાલુ થઈ જશે એટલે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં આવશે અને પ્રવાસીઓની સંખ્યામાં એકદમ ખૂબ જ પ્રમાણમાં વધારો થઈ જાય છે. અને આયોજનની રીતના જોવા જઈએ તો જો જંગલની અંદર ભીડ ના થાય અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના માટે અમે અત્યારે પાર્કિંગની એ બધી વ્યવસ્થા પણ કરીએ છીએ, જેથી કરીને પ્રવાસીઓને તકલીફ ના થાય અને જેવું ચોમાસું અને જેવો વરસાદ ચાલુ થશે ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ પ્રમાણમાં વધારો થઈ જશે અને પ્રવાસીઓને તકલીફ ના પડે એના માટેના ખાસ કરીને અલગ અલગ રીતના બધી ફોરેસ્ટ વાળા મામલતદાર કચેરી વગેરે જગ્યાએથી સારી રીતના વ્યવસ્થા કરી અને પ્રવાસીઓને તકલીફ ના પડે એ રીતની બધી વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોરો અત્યારે સોના બન્યા છે. એ પાછળનું મુખ્ય કારણ એ છે કે વધુ પડતી ગરમી, નદી નાળા સુકાઈ ગયા છે, એના લીધે છે ને પ્રવાસીઓનો ધસારો અત્યારે અહીંયા ખૂબ જ ઓછો છે. પરંતુ એટલું ચોક્કસ અમે થોડાક દિવસ પહેલાં ગયા હતા પણ અમને એમ લાગ્યું કે સલાહ અમે અહીંયા ખોટા આવ્યા. એ પાછળ એવું લાગ્યું છે કે ત્યાં અત્યારે છે ને એક તો મંદિરનું રિનોવેશન ચાલે છે, બીજું પ્રવાસીઓની સંખ્યા નથી, જે નદીનો કલરવ અને જે કુદરતી સૌંદર્ય જોવાની જે અમારી ઈચ્છા હતી એ ઈચ્છા અત્યારે કોઈ રીતે પૂર્ણ થાય નથી. ખાસ કરીને ચોમાસામાં અને શિયાળામાં જ્યારે પ્રકૃતિ સોળે કરાએ ખીલી હોય ને ત્યારે પોરોમાં જવાની મજા આવે. અત્યારે તો છે ને એકલી ગરમી, પ્રવાસીઓનો ધસારો નથી, એના કારણે ત્યાં જે લોકો છે ને એ લોકોના ધંધા રોજગાર બી અત્યારે બહુ ઠંડા છે. એટલે પ્રવાસીઓ જ નથી તો એ લોકોનું બિચારાનું જીવન ગુજારો કઈ રીતના થાય.